અગત્યના સમાચાર અત્યારે દિલ્હીથી મળી રહ્યા છે. પીએમ આવાસમાં આગ લાગી હોવાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે અનુસાર ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. 9 ગાડી ઘટના સ્થળે હોવાની વિગતો મળી રહી છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો અત્યારે હાથ ધરાય છે. પીએમ હાઉસમાં આગ લાગી હોવાના અહેવાલ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. લગભગ 9 જેટલી ગાડી ઘટના સ્થળે છે અને આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો અત્યારે હાથ ધરાઈ રહ્યા હોવાની વિગતો છે. પીએમ આવાસમાં આગ લાગી હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. વિગતો એ પ્રકારની મળી રહી છે કે 9 ગાડી ફાયર બ્રિગેડની અત્યારે પીએમ આવાસ ખાતે ઉપસ્થિત છે અને આ આગને કાબૂમાં કરવાના પ્રયત્ન અત્યારે કરાઈ રહ્યા છે. આગ બુજાવવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો હોવાની વિગતો મળી રહી છે. સમાચાર દિલ્હીથી આપને જણાવી દે, પીએમ હાઉસમાં આગ લાગી હોવાના સમાચાર. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા રજનીશ રંજન. રજનીશ, જાણકારી ક્યાં વાંસે? देखिए, चार दमकल की गाड़ियां इस वक्त मौजूद है 7 लोक कल्याण मार्ग पे, और ये बताया जा रहा है कि लोक कल्याण मार्ग का जो पिछला हिस्सा है वहां पर ये आग लगी है, और डिटेल्स अभी वहां से नहीं आए हैं. सिर्फ इतना ही बताया गया है कि चार गाड़ियों को मौके पर भेजा गया है. कोई बहुत बड़ी आग की ये घटना नहीं है, लेकिन अभी भी फायर डिपार्टमेंट की ओर से कोई स्पेसिफिक जानकारी नहीं दी जा रही है कि किस हिस्से में ये आग लगी है, कितना नुकसान हुआ है. बहुत इनिशियल जानकारी मिली है और उसमें ये बताया जा रहा है कि मौके पर दमकल की गाड़ियों को भेजा गया है और कुछ और दमकल की गाड़ियां स्टैंड बाय रखी गई है. जैसे ही अगला इंस्ट्रक्शन मिलेगा उनको भी वहां पर मूव कराया जाएगा. लेकिन बड़ी बात यह है कि 7 लोक कल्याण मार्ग का जो मेन प्रीमाइस है, जहां पे प्रधानमंत्री रहते हैं या उनका जो पूरा सेक्रेटेरिएट है, उससे काफी दूर ये आग लगी है, ये जानकारी सामने आई.